ગુરુએ શિવ વિનય દે દે ગુણગાન કરું તેરા ઇસ બાલક કે સર પે ગુરુ હાથ રહે તેરા ગુરુએ પત્રાંક 945 ના આધારે આપણે
સમજી રહ્યા છે. એમાં ગઈકાલે આવ્યું હતું કે સવારે વહેલા પરમાત્મા, સદગુરુ અને ધર્મ, તે ત્રણ પ્રત્યે ઉત્કૃષ્ટ ભક્તિ વૃત્તિએ ઇન્ટેન્સ એફેક્શનેટ ડેડિકેટેડ ડિવોશન, ઇન્ટેન્સ એફેક્શનેટ ડેડિકેટેડ ડિવોશન એ સહિત અને પાછો આત્માના લક્ષ્ય અંતરાત્મ ધ્યાન પૂર્વક. એ પણ ગઈકાલે આપણે થોડું વિચાર્યું કે ભાઈ તમે બે વસ્તુ ધ્યાનમાં રાખવાનું કહો છો, હવે તમે આ કેવી વસ્તુ ધ્યાનમાં રાખો છો ને, ઘર કેવી રીતે ચલાવો છો? હા, દુનિયા વાળા મોઢામાં આંગળા ગાલી જાય કે આ બેન તો બહુ હોશિયાર ભાઈ હો, આ ઘરનું સાચવે ને સગાવાળાનું સાચવે ને વરનું સાચવે ને છોકરાનું સાચવે ને સગા મહેમાનોનું સાચવે. એટલે તમે એટલું બધું કરી શકો તો બે વસ્તુ નો થાય? ભગવાન પ્રત્યે ભગવાનમાં પ્રેમ કરવો, ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનનું નામ લેવું, ભગવાનનું ધ્યાન કરવું, ભગવાનના ચરિત્રના પ્રસંગો મનમાં વિચારવા, એક પગલું. અને વચ્ચે વચ્ચે એક જરાક થોડી અઘરી વાત પણ કહે છે. ભગવાન મહાવીર, ભગવાન પાર્શ્વનાથ, ભગવાન ઋષભદેવ કે ભગવાન રામ, એમનું ધ્યાન કે ચિંતન કરતા કરતા વચ્ચે હૃદય મંદિરમાં વિરાજમાન પરમાત્માનું પણ ધ્યાન કરવું એમ કે આપણે આ ઇલેક્ટ્રિસિટી નો સપ્લાય આવે છે ને, એમાં એક એસી ને એક ડીસી આવે. ડીસી ઇઝ ડાયરેક્ટ કરંટ એન્ડ એસી ઇઝ ઓલ્ટરનેટ કરંટ. આપણા આત્માના ઉપયોગનો એટલે આપણા મનનો એટલે આપણી ચિત્ત વૃત્તિનો એસી રાખવાનો ઓલ્ટરનેટિવ કરંટ. થોડીક વાર આપણા ઉપયોગનો કરંટ ભગવાનમાં, ગુરુદેવમાં, અને થોડીક વાર હૃદય મંદિરમાં વિરાજમાન ચૈતન્ય ભગવાનમાં, જેને આત્મા કહેવામાં આવે, જેને જ્ઞાયક કહેવામાં આવે, જેને સમયસાર કહેવામાં આવે, જેને કારણ પરમાત્મા કહેવામાં આવે, જેના હજારો નામ છે, જેના હજારો નામ. તમે કહેશો કે ભાઈ આ તમે વાત કરો છો એ તમારા ઘરની છે કે કોઈ જ્ઞાની પુરુષોએ કહેલી છે? તો કે અહીંયા તો જ્ઞાની પુરુષોએ કહેલું જ કહેવા, અહીંયા શાસન નાયક તો એક જ હોય, બીજા બધા જે કોઈ પણ હોય તે બધા એમના અનુયાયી, તે બધા એમના અનુયાયી. માટે કહે છે કે આ વાત શ્રીમદ રાજચંદ્રજીએ અપૂર્વ અવસરની પાંચમી કડીમાં કહી છે. શેની વાત ચાલે છે? એસી કરંટની. બે રીતે કરંટ લગાવવો, એક તો ભગવાનના ચરણમાં, ભગવાનના ગુણોમાં, ભગવાનની મુદ્રામાં, અને પછી થોડી વાર થાય એટલે હૃદય મંદિરમાં જે આત્મા રામ છે, હૃદય મંદિરમાં જે જ્ઞાયક તત્વ છે, જે પરમાત્મ તત્વ છે, એ અહીંયા ક્યાં જતું પાડું દેવું. સંયમ નાહે તુથી યોગ પ્રવર્તના, સ્વરૂપ લક્ષે જિન આજ્ઞા આધીન જો, સ્વરૂપ લક્ષે જિન આજ્ઞા આધીન. બંને સ્વરૂપ લક્ષ અને જિનાજ્ઞા, સ્વરૂપ લક્ષ અને જિનાજ્ઞા એમ બંને કરવાના છે. એ વાત આપણને કહે છે દેવગુરુની ઉત્કૃષ્ટ ભક્તિ વૃત્તિએ અંતરાત્મ ધ્યાનપૂર્વક બે ઘડીથી ચાર ઘડી સુધી ઉપશાંત વ્રત, ડિપેન્ડિંગ અપોન ધ ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટી એન્ડ ધ સર્કમસ્ટન્સીસ, ધ ટાઈમ ઓફ યોર કોન્ટેમ્પ્લેશન ધ લાસ્ટ એનીથિંગ ફ્રોમ 48 મિનિટ ટુ 96 મિનિટ, મે બી મોર ઓર મે બી લેસ ડિપેન્ડિંગ ઓન યોર કેપેસિટી. પવિત્ર દિવસોમાં તો વધારે કરવું પડે છે,
તમે ધોધો તો એક ધામ તો 4-5 કલાક કરી નાખો છો, તમે રસોડામાં તો 2-3 કલાક સીધી રસોઈ કરી નાખો છો. હા, ધર્મ કરવાનો જયારે આવે ત્યારે પણ થોડી મહેનત તો કરવી જોઈએ, આપણું મન ન લાગે તો પણ લગાવવું જોઈએ. હવે આગળ કહે છે, હજુ તો સવારના 10 જ વાગ્યા છે. આગળ શુદ્ધ પદ્મનંદી આદિ અધ્યયન શ્રવણ, લેટર પાર્ટ ઓફ ધ મોર્નિંગ આફ્ટર 9:30 બટ બિફોર 12 વોટ ઇઝ ધ નેક્સ્ટ સેશન? શ્રુત એટલે ભગવાનની વાણી, શ્રુત એટલે સતશાસ્ત્ર, એમાં નામ આપ્યું પદ્મનંદી આદિ અધ્યયન. આજથી 700 વર્ષ પહેલા આ ભારતમાં પદ્મનંદી આચાર્ય દેવ થયા, જેમણે પદ્મનંદી પંચવિંશતિ નામનું શાસ્ત્ર લખ્યું છે. એટલે કે 25 ચેપ્ટરનું એક શાસ્ત્ર લખ્યું છે, એ અતિ ઉત્તમ છે આપણા બધા માટે. એટલે કૃપાળુદેવે એને એક ઉપનામ આપ્યું છે, નિકનેમ, ઇટ્સ નિકનેમ ઇઝ વનશાસ્ત્ર. ન્યુયોર્કમાં રહીને દિલ લગાવવું ભગવાન સાથે બહુ અઘરું છે. એટલે કોક કોક વાર ન્યુયોર્ક ને છોડીને બહાર એકાંત શાંત જગ્યામાં જવું જોઈએ, નહીં તો એકદમ ભગવાન સાથે દિલ લાગે નહીં. શું કરવું? આચાર્ય શ્રીએ લખેલું પદ્મનંદી આદિ એટલે એવા બીજા સતશાસ્ત્ર જે ભગવાને કહ્યા છે, ભગવાનની આજ્ઞાથી ગણધર આચાર્ય દેવોએ લખ્યા છે, જેમાં પોતાના આત્માના અનુભવની વાત લખી છે, તે આપણે વાંચવી, આપણે વિચારવી, કારણ કે તેઓ આપણા પરમ હિતશ્રી છે. આપણા નહીં હો, આપણે એટલે કોણ? સર્વજીવો, જગતના સર્વ જીવોના હિતે છું જે છે એને તીર્થંકર ભગવાન કહે છે. એ વાણિયાના ભગવાન નથી, એ પટેલના ભગવાન નથી, એ બ્રાહ્મણ કે રજપૂતના ભગવાન નથી, એ ખ્રિસ્તી કે મુસલમાન કે પારસી કે શીખના ભગવાન નથી. હમણાં જ આપણે 4-5 વર્ષ પહેલા શાંતિલાલ ગુજરી ગયા ને ભાઈ, સંગીત થોડી ભક્તિ રેકોર્ડ એમની મળે છે ને, ભક્તિ સંગીતની રેકોર્ડ. હવે ભગવાન વિશે શું કહે છે? વિરાટ એવા વિશ્વ પુરુષને વામન અમે કર્યો છે, વિરાટ એવા વિશ્વ પુરુષને વામન અમે કર્યો છે, ને વિશાળ ના વિશ્વ ધર્મને વાડા મહી પૂર્યો છે, વિશાળ ના વિશ્વ ધર્મને વાડા મહી પૂર્યો છે. મહાવીર કેવળ જૈનો ના નથી પણ આખી દુનિયા ના છે, મહાવીર કેવળ જૈનો ના નથી પણ આખી દુનિયા ના છે. યાદ રાખવું, આપણે બધા ભ્રમથી માની બેઠા છે, સાહેબ અમારા વાણિયા નો ભગવાન હાલતો થા હાલતો. આમ 24 માંથી એક ભગવાન વાણિયા નહોતા, બસ દુનિયાની દ્રષ્ટિ, હો આત્મામાં તો વાણિયા કેવું કઈ ભેદ નથી. ભગવાન નિયમ છે, ક્ષત્રિય રજપૂત જ હોય, એવો નિયમ છે અનાદિકાળ, તો જ એટલો પુરુષાર્થ કરી શકે કે બધા કર્મ રીપુઓને ક્રૂરપણે રહેતી નાખે. એટલે અરિહંત નામ પડ્યું કે સાહેબ આવું કહેવાય કે આ કહેવાય? કામ ક્રોધ લોભ અજ્ઞાન બધાય શત્રુઓને જેણે ક્રૂરતાથી રહેતીને પૂરેપૂરા ભગવાનને ઘેર મોકલી દીધા એટલે કે ખલાસ કરી નાખે, એમ નામ અરિહંત. ધ ટોટલ કિલર ઓફ ઓલ ધ ઇનર એનિમીઝ, ધ ટોટલ કિલર ઓફ ઓલ ધ ઇનર એનિમીઝ, એનું નામ અરિહંત ભગવાન. માટે એવું આપણે કહેવું નહીં કે ભાઈ અમારા મહાવીર ભગવાન છે તમારે નહીં પછવાના, આ અમારા મંદિરમાં તમારે આવું કેવું નહીં. કોઈ પણ આવો, એવરી વન ઇઝ વેલકમ, એવરી વન ઇઝ વેલકમ.
તથા વિનય માટે હાથ પગ ધોઈને આવે, ચોખ્ખો થઈને આવે. બીજો કઈ એક ડોલર બોલર લાવે એવી ઈચ્છા નથી. ચોખા ન હોય તો પણ વાંધો નહીં, એને ફળ ફળાતી ન હોય તો વાંધો નહીં. જોઈએ એટલું ભગવાનને પ્રાપ્ત કરવા તો દિલ જોઈએ. માટે 12 વાગ્યા સુધીમાં આપણે વાંચન કરવું સતશ્રુતનું, સતશાસ્ત્રનું, બંને કહે છે શ્રવણ અધ્યયન વગેરે. હવે બપોરે 12 વાગ્યા પછી 4 ઘડી ઉપશાંત વ્રત. આ પરીક્ષણ પર્વ ચાલે છે ને, પરીક્ષણ પર્વમાં કેવી સાધના હોય, ઇન્ટેન્સ એન્ડ ઇન્ટ્રોવર્ટ. પરીક્ષણ પર્વમાં કેવી આરાધના હોય, ઇન્ટેન્સ એન્ડ ઇન્ટ્રોવર્ટ. એટલે બીજી 4 ઘડી આપણે બધા વર્ષમાં 8 દિવસ કે 18 દિવસ પરીક્ષણ ઉજવીએ છીએ. ભગવાન દીક્ષા લીધા પછી 12 મહિના કે સાહેબ એવું કેવી રીતે તમે કહો છો. અમારે ત્યાં ભાઈ એક બહુ સુંદર ભગવાનનું ચરિત્ર વર્ણવે છે. ધ્યાન ધરીને એકલા ઉભા 24 માં દિન રાત, કર્મ ખપાવા તપ્યા કરે છે ઘોર જંગલ ની માય. કેવું ભા 24 માં દિન રાત, કેવું ભા 24 માં દિન રાત, કેવું ભા 24 માં દિન રાત. તમે કહેશો સાહેબ 3 વાર કેમ બોલ્યા, આ 3 વાર તો ઓછું છે. ભગવાન આમ ધ્યાનમાં ઉભા રહે ને પછી ઉભા તો ઉભા, પેલા ગોવાળિયા જાય ને સવારે પાછા સાંજે જાય તો એમને એમ જ ભગવાન ઉભા, બીજે થી જાય તો એમને એમ જ ઉભા હોય, ત્રીજે થી જાય તો એમને એમ જ ઉભા હોય. લોકો કે આ ભાવો મરી ગયો લાગે, શું વિચારે, આ ભાવો ગુજરી ગયો, આમ ને આમ ઠરી ગયો લાગે, કાં તો ઠંડીમાં થીજી ગયો લાગે છે. એવી ભગવાનની તપસ્યા હતી, તેથી પરમાત્મા પદને તેમણે પ્રાપ્ત કર્યું. આનંદમાં હો એકદમ. ભગવાન પર કોઈનું કમ્પલ્શન નહોતું, ભગવાન પ્રસન્ન ચિત્તથી સહજાનંદનો અનુભવ કરતા કરતા પોતાનો સમય વિતાવતા. આપણે પણ સામાયિક કરીએ ત્યારે આપણું મન શાંત રાખવું જોઈએ. આપણું મન શાંત રાખવાનો પ્રયત્ન કરવો, આપણું મન પવિત્ર રાખવાનો પ્રયત્ન કરવો, અને આપણા મનમાં એવા પરમાત્માના વિચારો કરવા, તો આપણે સામાયિક કર્યું કહેવા. આગળ શુદ્ધ કર્મગ્રંથનું અધ્યયન શ્રવણ, સુદ્રષ્ટિ તરંગિણી આદિનું થોડું અધ્યયન સાંજના 5 વાગ્યા સુધી, બીજા શાસ્ત્રો પણ વાંચવા, કર્મગ્રંથનું, કર્મગ્રંથને વિતરાગ દર્શનમાં કર્ણાનુયોગ કહે છે, જેમાં કર્મ સિદ્ધાંતનું, ગણિતાનુયોગનું, 3 લોકનું સ્વરૂપ કહ્યું છે, એવા ગ્રંથોના સમૂહને કર્ણાનુયોગ અથવા ગણિતાનુયોગ કહેવામાં આવે છે. સુદ્રષ્ટિ તરંગિણી આદિનું થોડું અધ્યયન લગભગ 150 વર્ષ પહેલા થયેલા તેજચંદજી નામના રાજસ્થાનના જ્ઞાની પુરુષે આ સુદ્રષ્ટિ તરંગિણી નામનું શાસ્ત્ર લખેલું છે, જે કલકત્તાથી પ્રસિદ્ધ થયું છે. લગભગ 8 જ વોલ્યુમ છે, ઢુંઢારી ભાષામાં છે. જેને વિશેષ આધ્યાત્મિક સાધના કરવી હોય તેને માટે તે ઉપયોગી છે, અને તેને પર્યુષણના પવિત્ર દિવસો દરમિયાન પણ વાંચવાની આજ્ઞા પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી આપણને કરે છે. એમાં બધા અનુયોગ છે. યુ કેન સે ઇન વન વે ઇટ રિપ્રેઝેન્ટ બાઇબલિકલ નોલેજ ઓફ જૈનિઝમ, ઇટ રિપ્રેઝેન્ટ બાઇબલિકલ નોલેજ ઓફ
જૈનિઝમ એ ટુ ઝેડ તમારા બધા મોટા સ્ટોર હોય છે ને, તમારે ભાઈ હોય છે ને મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર, એમાં બધા જુદા જુદા સ્ટોરમાં જવું પડે, એમાં દાખલ થાવ તો શાકભાજીથી માંડીને મોટર સુધી બધું મળે, ટાંકણી મળે, તમારું જ્વેલરી પણ મળે. આ ભગવાને પણ એવા ડિપાર્ટમેન્ટલ સ્ટોર શોધ્યા, પણ આપણને ત્યાં શોપિંગ કરવું ગમતું નથી. આપણને તો બહારના શોપિંગમાં રસ છે, અને ભગવાન કહે છે અંતરનું શોપિંગ કર તો તારે શાંતિ મળે, બહારનું શોપિંગ કરે તો સગવડ મળે, અને અંતરનું શોપિંગ કરે તો પીસ ઓફ માઇન્ડ, બ્લીસ ઓફ સોલ એન્ડ અપલિફ્ટમેન્ટ ઓફ લાઈફ થાય. પીસ ઓફ માઇન્ડ, બ્લીસ ઓફ સોલ એન્ડ અપલિફ્ટમેન્ટ ઓફ લાઈફ જોઈતું હોય તો ધીમે ધીમે ઇનર ઇન્ટરનલ શોપિંગ કરવું. એ કેવી રીતે કરવું એ ધીમે ધીમે થાય પ્રભુ. એમ તમારો બાબો 11 મહિનાનો છે તો એ એકદમ દોડે, એને તમે કંઈ લેવા મોકલો ખરા. એ તો 4-5 વર્ષનો થાય ત્યારે જાય, અત્યારે આટલા નાના થી મોકલાતો હશે. તો આપણે પણ ધીમે 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 સત્સંગ કરીએ, સ્વાધ્યાય કરીએ, ભક્તિ કરીએ, સદગુણો કેળવીએ, તો ઇન્ટરનલ શોપિંગ થાય. જેનું બીજું નામ સામાયિક, સામાયિકનું બીજું નામ ઇન્ટરનલ શોપિંગ, શોપિંગ ઓફ ધી સોલ્સ મેગ્નેનિમિટી, શોપિંગ ઓફ ધ સોલ્સ મેગ્નેનિમિટી. આત્માના અદ્ભુત વૈભવનો પરિચય કરવો, આ તેને સામાયિક કહેવામાં આવે. આપણે ભલે એટલું ન કરી શકીએ તો ધીમે 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 સ્ટેપ બાય સ્ટેપ વી હેવ ટુ ક્લાઇમ્બ અપ. સાયંકાળે આફ્ટર 6 PM ક્ષમાપ નામો પાઠ, એ તો આપણે બધા ઘણા બધા ભાઈઓ બોલીએ. શ્રીમદ રાજચંદ્રજીએ 16 વર્ષ અને 5 મહિનાની ઉંમરે 108 પાઠના કલેક્શન રૂપ મોક્ષમાળા નામનું એક લઘુ શાસ્ત્ર રચ્યું છે. એમાં 56મો પાઠ તે ક્ષમાપના છે, જેમાં દિવસ દરમિયાન, અઠવાડિયા દરમિયાન, મહિના દરમિયાન, વર્ષ દરમિયાન કે આખી જિંદગી દરમિયાન કે આગલી જિંદગીઓ દરમિયાન જે જે પાપ કર્યા હોય તે પાપ વોસરી દેવાની, વોસરાવી દેવાની વિધિ તેમણે બતાવી. સાચી ભાષા એકલા જઈનો માટે નહીં હો, ક્ષમાપના જે છે શ્રીમદ રાજચંદ્રજીની ઘણી કૃતિઓ તે ઓલ ઇન્ડિયા લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે એક્સેપ્ટ કરવામાં આવે છે. એમાંની એક અમૂલ્ય તત્વ વિચાર, બે અપૂર્વ અવસર, થોડું ટેકનિકલ છે તો પણ, આ ત્રીજું ક્ષમાપના, એવા બીજા થોડા કાવ્યો છે અને થોડા પાઠ છે જેને કોઈ દેશ સાથે, ગુજરાતી ભાષા સાથે, જૈનોના ધર્મ સાથે, કળિયુગ સાથે, સતયુગ સાથે કાંઈ લેવા દેવા. સત્ય શાશ્વત છે, સત્ય ભાઈ રામ ભગવાન ને મહાવીર ભગવાન હતા ત્યારે શીરો છાણનો બનતો, છાણમાં પેટ્રોલ બેટ્રોલ નાખે હા અને થોડી માટી મેળવે, એટલે એ વખતના જમાનામાં એવી રીતે શીરો બનતો છે ને, અને અત્યારે તમે કેવી રીતે બનાવો, એ વખતના જમાનામાં જેવી રીતે શીરો બનતો હતો એવી રીતે અત્યારે શીરો, પણ અત્યારે તમે ચોખ્ખા ઘીને બદલે ડાલડાનું ઘી નાખો ભાઈ તમારા દેશમાં નહીં અમારા દેશમાં હા. અને પેલું તમારે અત્યારે બધાને ડાયાબિટીસ હોય એટલે ખાંડ કે ગોળ વપરાય એટલે તમે પેલું ઇક્વલ એ નાખો હા. અને લોટ તમે બહુ પૈસા વાળા હો તો આ ઘઉંનો લોટ ન નાખો તો પેલી દાળની, અરે મગની દાળનો શીરો બનાવો, પણ વસ્તુ તો એની એ જ છે. યુ ચેન્જ આર્બિટ્રરી યોર એક્સટર્નલ ફોર્મ ઓફ ધ ઇન્ગ્રેડિયન્ટ ઓલ ધ સેમ ધે રિમેઇન ઇન રિયાલિટી ઇઝ ધ સેમ. એમ અહીં કહે છે જ્ઞાની ભગવંતોએ આપણને બતાવેલો માર્ગ પરમ શાશ્વત સત્ય છે, માટે આપણા હૃદયની અંદર આત્માના ઊંડા પ્રદેશોની અંદર તેને આપણે ઉતારી લેવો કે જેથી પર્યુષણ પૂરું થાય તો પણ એનો ગુજારો ચાલુ રહે, 2-5-10 વર્ષ પૂરા થાય તો પણ એનો ગુજારો ચાલુ રહે,
ગડપણ પૂરું થાય ને મૃત્યુ આવે તો પણ એનો ગુજારો ચાલુ રહે, અને આ દેહ છોડીને બીજો દેહ ચાલ્યો જાય, બીજા દેહમાં રહેવા ચાલ્યો જાય તો પણ એનો ગુજારો ચાલુ રહે. ક્યાં સુધી? આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભાવ પર્યંત અખંડ જાગૃત રહો એટલું જ હું માગું છું તે સફળ થાવ. ભાવ પર્યંત એટલે આ જિંદગી પૂરતા નહીં, કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી ભાવ કહેવાય, કેવળ જ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી ભાવ કહેવાય. પછી કેવળ જ્ઞાન થયા પછી ભગવાનને શરીર હોય પણ શરીરની અસર ન હોય. ભગવાનને શરીર હોય છે પરંતુ શરીરની અસર ન હોય, દેહ છતાં તેઓ સંપૂર્ણ દેહાતી હોય. માટે અહીંયા આપણને એ વાત કરી કે ક્ષમાપનાનો પાઠ સાંજે બોલવો. આપણે પણ તમે જલ્દી બોલો તો 4 મિનિટ લાગે અને ધીરે બોલો તો 6 મિનિટ લાગે, એમાં કાંઈ તમારું બહુ ઘટી ન જાય બાપા. માટે દરરોજ એવો પાઠ, તીર્થંકર ભગવાનની વાણીનો સાર, જ્ઞાની અનુભવી સંતોની વાણીનો સાર એમાં છે. માટે આપણે બોલવું, ભાવપૂર્વક બોલવું, એમાં આપણું પરમ કલ્યાણ. આપણું એટલે આપણું નહીં, જે કોઈ બોલે એનું, જે કોઈ ભાવના કરે એનું. ફરી પાછા 2 ઘડી ઉપશાંત વ્રત. The main business during the days of Paryushan Parva is meditation, known as Upashanta Vrata, known in our conventional language as Samayik, Chintan, Anupreksha. રાત્રે કર્મ વિષયની જ્ઞાન ચર્ચા, જો મૌન ન લીધું હોય તો આપણે બંધાયા છીએ. આ પિંજરું છે, અંદર છે, એટલે આ પિંજરું છે. કે સાહેબ આ શું છે? આ લોકલાજ અને શરીર નો રાગ. આ શું છે? આપણું રહેવાનું પિંજરું. અને આ શું છે? લોકલાજ, સોશિયલ કસ્ટમ્સ પ્લસ શરીર પ્રત્યે. મને સાહેબ ઠંડી લાગે છે ને એટલે હું કપડાં પહેરું, સાહેબ મને ગરમી લાગે છે ને એટલે મને પાતળા કપડાં જોઈએ, વગેરે વગેરે. આપણો આત્મા આ સંસાર રૂપી જેલમાં પુરાયો છે કારણ કે કર્મોથી બંધાયેલો છે. એ કર્મો જાણવા અને એ કર્મોનો બાયકોટ કરવાની વિધિ પણ જાણવી. એ કર્મો તે જો છે, એ કર્મો તે આપણા દુશ્મન છે, એ કર્મો તે આપણને દુઃખ દેનારા છે. શ્રી સમયતા અને શ્રી આત્મસિદ્ધિ બંનેમાં એનો નિર્દેશ છે. એ કરીને આપણે હવે અત્યારનો આ વિષય પૂરો કરીશું. 72મી ગાથામાં સમયસારમાં ભગવાનની આજ્ઞાથી કુંકુંદ સ્વામી કહે છે કર્મો કેવા છે. અશુચિ પણો વિપરીત તાએ આશ્રવો ના જાણીને વળી જાણીને દુઃખ કારણો તેથી નિવર્તન જીવ કરે. આ કર્મો ચોર છે. આપણા ઘરમાં કોઈ ચોર પેસી જાય તો આપણે સ્વીજી કે સવારે કાઢીશું એમ? તમે સવારે કાઢો. તમારા ઘરમાં કોઈ વીછી કે સાપ પેસી જાય તો તમે સવારે કાઢો કે નાના સાહેબ હું તો સૂવું જ નહીં આખી રાત જાગું, ગમે ત્યાં ફોન કરીને પોલીસને બોલાવો, બીજાને બોલાવો, કાઢો ભાઈ આને, મોટો કાળો સાપ આવ્યો છે. તમારે સુધી પહોંચી નો શકો ન્યુયોર્કમાં, પણ બીજે પહોંચે અમારે ત્યાં આગળ આવો આશ્રમ પાશ્રમમાં તો કોકોક વાર સાપ તો ન નીકળે પણ બીજી જીવાત નીકળે. આ બધા કર્મ તે ચોર છે, આપણા આત્માનું ધન લૂંટનાર એમ અહીં કુંકુમ સ્વામી કીધું. એવા કૃપાળુ દેવ આપણને આત્મસિદ્ધિમાં કહે છે. કર્મ અનંત પ્રકારના તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહની હણાયતે બહુ પાઠ, તેમાં મુખ્ય મોહની
ભણાય તે કપુપાટ. આપણે એ કર્મો જે છે આપણા દુશ્મન છે, આપણે એમને ઘરમાંથી કાઢવાના બાય ઓલ મીન્સ બીકોઝ દે વોન્ટ ગો ઇઝીલી. યુ વિલ હેવ ટુ નોટ ઓનલી ટેલ ધેમ ગેટ આઉટ, યુ વિલ હેવ ટુ હોલ્ડ ધેર હેન્ડ એન્ડ થ્રો ધેમ આઉટ, અધરવાઇઝ દે વોન્ટ ગો આઉટ. આપણા ઘરમાં અડ્ડો જમાવીને બેઠા. એટલે કે જે કર્મ વિષયની જ્ઞાન ચર્ચા કરીને તે કર્મોને આપણા જીવનમાંથી રૂક્ષક બાયકોટ ડિસમિસલ નિર્જરા કરવાની, કર્મોની નિર્જરા કરવાની. આટલી વાત શ્રદ્ધા અને જ્ઞાન વધે એટલા માટે કીધું. હવે ચારિત્રનો વિકાસ થાય એટલે પણ થોડું ઇન્ડિકેશન કરે. જ્ઞાન અને આચાર, સદવિચાર અને સદાચારના સિનર્જિસ્ટિક કોમ્બિનેશનથી આપણે પરમાત્મા બની શકીએ છીએ. આપણે પરમાત્મા બનવું જ પડશે. પરમાત્મા બન્યા વિના કોઈ ઉપાય નથી. અને પરમાત્મા બનવું હોય તો શું કરવાનું? સિનર્જિસ્ટિક કોમ્બિનેશન ઓફ એનલાઇટન નોલેજ એન્ડ એનલાઇટન કોન્ટેક્ટ ઇઝ રિક્વાયર્ડ. એ સિનર્જિસ્ટિક કોમ્બિનેશન of enlightened knowledge and enlightened conduct is essential for attaining to salvation. એટલે એને ભગવાને સૂત્ર કહ્યું જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. એને સદાચારની વાત કરે. રાત્રિ ભોજન સર્વ પ્રકારનાનો સર્વથા ત્યાગ, જેટલો બની શકે તે. એક વસ્તુનો ત્યાગ કરે, બે વસ્તુનો ત્યાગ કરે, ત્રણ વસ્તુનો ત્યાગ કરે કે ચાર વસ્તુનો ત્યાગ કરે. અત્યારે વિસ્તાર નથી કરતો. ચાર પ્રકારના ભગવાને ભોજન કહ્યા, સ્વાદ્ય ખાદ્ય લેય અને પેય. એમાંથી જેટલા છોડાય તેટલા છોડવા, એટલે કે રાતના જમવું નહીં આ દિવસો દરમિયાન. પણ એવું ન બની શકે તો દવા પાણીની કે એવી છૂટ રાખી અને બાકીનું કરવું. પણ અહીંયા તો સ્ટ્રિક્ટ કહે છે કે ભાઈ અભ્યાસ વધાર, અભ્યાસ આગળ વધાર. બને તો ભાદ્રપદ પૂર્ણિમા સુધી એક વખત આહાર ગ્રહણ. ભાદ્રપદ પૂર્ણિમા એટલે દિગંબર ભાઈઓના પર્યુષણ 14 દિવસે પૂરા થાય અને પછી જે આવે એમના પૂનમ ને દિવસે દિગંબર આમના પ્રમાણેની પારણા 10 દિવસ પૂરા થાય ને, અને પછી 14 દિવસે સાંવત્સરિક પ્રતિક્રમણ અને પૂનમ ને દિવસે પારણા. તે દિવસ સુધી એક વાર બની શકે તો જેને આપણે એકાસનું કહીએ છીએ. જેની જેવી શક્તિ હોય કોઈ એકાસનું કરે, કોઈ બેસનું કરે, કોઈ ગોધરી કરે, કોઈ નમક ન ખાય એટલે મીઠું જેને કહીએ સોલ્ટ, કોઈ ખાંડ ન ખાય, કોઈ ઘી ન ખાય, કોઈ મોટાભાગે લીલોતરી ન વાપરે, એમ જુદી જુદી રીતે સ્વાદેન્દ્રિયને જીતવું જરૂરી છે. સ્વાદેન્દ્રિયને જીતીએ તો આપણું કામ. હા, એટલા માટે આ બધો ઉપાય જ્ઞાની પુરુષો આપણને બતાવે. આગળ પંચમી ને દિવસે ઘી દૂધ તેલ દહીંનો પણ ત્યાગ. એટલે આપણે પેલી તિથિ કરીએ છીએ ને, તિથિને દિવસે વિશેષ ત્યાગ, તિથિને દિવસે વિશેષ ત્યાગ. ઉપશાંત વ્રતમાં વિશેષ કાળ નિર્ગમન. પાછું આવ્યું, આપણે ગુજરાતીમાં કહેવત છે કે ભૂતનું ઘર આંબલી. આ મોટા છે એમણે તો સાંભળ્યું છે ને, ભૂતનું ઘર આંબલી. એમ જે મહાન સાધકો હોય, આપણે તો હજુ એવા બરાબર નથી, પણ એક દિવસ તો આપણે મહાન સાધક બનવું પડશે. તો તે વખતે મુખ્ય ધંધો શું? મેઇન બિઝનેસ ડ્યુરિંગ ધી પર્મિશન ડેઝ વિલ બી મેડિટેશન એન્ડ સ્ક્રિપ્ચરલ સ્ટડી એન્ડ ડિવોશન. ત્રણ મેઇન બિઝનેસ કરવાના. પરમાત્મા સદગુરુની ભક્તિ કરવાની, સત શાસ્ત્રનું વાંચન કરવાનું, અને સાથે સાથે ધ્યાનનો અભ્યાસ કરવાનો.
ધ્યાનનો અભ્યાસ કરવાનો. ચિંતન, ભાવના, ધ્યાન કર્યા વિના કોઈને પણ આધ્યાત્મિકતા સાચી પ્રગટ શકે નહીં. માટે પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં વિચાર શબ્દ 17 વાર મૂક્યો છે. 1 7 8 17. જેને વધારે આગળ વધવું છે આધ્યાત્મિક માર્ગે, એને શું કરવું જોઈએ? નોબલ થોટ્સ રાઉન્ડ ધ ક્લોક, નોબલ એન્ડ પાયસ થોટ્સ રાઉન્ડ ધ ક્લોક. પરિશ્રમના દિવસોમાં તો ખાસ સવારે સારા વિચાર, બપોરે સારા વિચાર, મોડી બપોરે સારા વિચાર, સાંજે પણ સારા વિચાર ને રાત્રે પણ સારા વિચાર. નોબલ એન્ડ ડિવાઇન થોટ ડે ઇન એન્ડ ડે આઉટ, ઓલ ધ 8 ડેઝ ઓર ઓલ ધ 18 ડેઝ. તો આપણું જલ્દી જલ્દી વિકાસ થાય. જલ્દી જવું છે કે નહીં નક્કી કરવું ભાઈ. આત્મસિદ્ધિ તો બોલીએ છીએ, એમાં શું બોલો છો? શાયને ઉપશાંતતા માત્ર મોક્ષય વિલાસ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. તો માત્ર મોક્ષ વિલાસ કરીએ તો જલ્દી જલ્દી એક્સપ્રેસ ટ્રેનમાં બેસવું. આપણે બધા આમ ચાલીએ તો છીએ, પણ સાહેબ સાયકલ પર જવું છું. હવે સાયકલ પર અહીંથી શિકાગો સાયકલ પર ક્યાંથી જતો? સાયકલ પર ક્યારે પહોંચે? સાયકલમાં તો સાયકલ પર પહોંચવા, કાં તો ફ્લાઇટ પકડે તો. પણ ફ્લાઇટ પકડવા માટે તો એટલું ખિસ્સું ખાલી આત્માનું ખિસ્સું હો, આ તમારા બીજા ખિસ્સા તો ભરેલા છે. એ ખિસ્સાની કાંઈ અહીંયા વાત ચાલતી નથી. તો શું કરવું? કાં તો એક્સપ્રેસ ટ્રેન લેવી, તો તમારે એમ કહે છે ભાઈ ટ્રેનમાં બહુ મોંઘું પડે, તો એક્સપ્રેસ બસ લેવી. મોક્ષે જલ્દી જલ્દી જવાની ભાવના રાખવી, તે રૂડા મનુષ્યનું ચિહ્ન છે. રૂડા મનુષ્યનું ચિહ્ન એ છે કે જલ્દી જલ્દી મોક્ષે જવાની ઈચ્છા રાખવી. કોઈ કે સાહેબ આ મોક્ષ એટલે શું? મોક્ષ એટલે એક્સપિરિયન્સ ઓફ ડિવાઇન નોલેજ એન્ડ ઇમેન્સ સુપર સેન્શિયસ બ્લિસ. એક્સપિરિયન્સ ઓફ ડિવાઇન નોલેજ એન્ડ ઇમેન્સ સુપર સેન્શિયસ બ્લિસ is experienced during the path of salvation and it is complete in moksha. It is complete in moksha. અપૂર્વ અવસર તો વાંચો છો ને ભાઈ? મોક્ષનું શું સ્વરૂપ કીધું? તાતે અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો. આ કવિતા નથી હો, આ આપણે આવા થવાનું છે. હા, કવિતા તો તમને બધી ઘણી આવડે છે, પણ આ કવિતા આત્માની કવિતા છે. દુનિયાના કવિની કવિતા નથી, આત્માના કવિની કવિતા છે. માટે આપણે એવા થવું. કાલ તો અહીંયા અમે આગળ તારે ગીત ગાયું. તારા જેવા મારે થાવો છે પ્રભુ, તારા જેવા મારે થાવો છે, તેથી તારું ગીત મારે ગાવું છે. માટે તારું ગીત મારે ગાવું છે. તો એ કરવું પડશે. બોલીએ તો ભગવાન કે બોલે એના 5%, 10%, પણ બિઝનેસ કરે તો બાકીના 90%. તમારે ટ્રાન્ઝેક્શન ન થાય અને પેમેન્ટ ન આવે તો તમારે પ્રોફિટ થાય? કે સાહેબ હું તો માલ વેચી રાખું છું, માલ વેચી રાખું છું, પણ મારી કે ઉઘરાણી તો આવતી નથી. કે જોજે આવું કરતો લાંબો ટાઈમ. હે સાહેબ, માલ ધીરે રાખે, ધીરે રાખે, ધીરે રાખે તો ન હાલે. ઉઘરાણી કરવી જોઈએ, ઉઘરાણી આવવી જોઈએ તો વેપાર લાંબો, નહીં તો વેપાર લાંબો ચાલે. એટલે આ પર્યુષણના પર્વના દિવસો છે ને, એમાં હોલસેલ બિઝનેસ કરવાનો. એમ કે છે છૂટક બિઝનેસ તો 12 મહિના કરવાનો, છૂટક બિઝનેસ તો 12 મહિના કરવાનો, પણ આ દિવસોમાં હોલસેલ બિઝનેસ. કે સાહેબ પહેલાં કોઈ એવો કર્યો કે આ જે જ્ઞાની ભગવંતોએ કર્યો એ તો
એમણે તો હવે એમને વેપાર કરવાની જરૂર નહીં. પણ આપણા ગુજરાતમાં અહીંયા મોટા ભાગના ગુજરાતી ભાઈઓ છે, ગુજરાતમાં આદિકવિ નરસિંહ મહેતા થયા. એમણે કીધું છે, ભાઈ લાખ વિનાના લેખા નહીં ને પાર વિનાની પૂંજી, હોરવું હોય તો હોરી લેજો કસ્તુરી છે સુગી. અમે તો રામ નામના વેપાર, અમે તો રામ નામના વેપાર, લાખ વિનાના લેખા નહીં ને પાર વિનાની. એનું નામ હોલસેલ બિઝનેસ. એવો હોલસેલ બિઝનેસ આપણે કરશું ત્યારે આપણું કામ થવાનું બને. તો ઉપવાસ ગ્રહણ કરવો, જેની શક્તિ હોય, જેને અભ્યાસ હોય, તો તે ચારે પ્રકારના કે ત્રણે પ્રકારના આહારનો ત્યાગ કરી અને એક જાતની તપસ્યા કરે. પણ ભગવાનને ઘેર તપસ્યામાં ફરજ નથી. શક્તિ હોય તેટલા પ્રમાણમાં તપ કરવું, અને શક્તિ હોય તેટલા પ્રમાણમાં અને શક્તિ છુપાવ્યા વિના ત્યાગ અને તપ કરીએ તો આપણો આત્મા આગળ વધે. પણ કરવું તે સમજીને કરવું, કરવું તે આત્માના લક્ષ્ય કરવું, કરવું તે પોતાના કશાય ઘટે એટલા માટે કરવું, પોતાના આત્માનો વિકાસ થાય એટલા માટે કરવું, છાપામાં આપણો ફોટો આવે એટલા માટે કરવું નહીં, બધા આપણી શાખા પૂછવા આવે એટલા માટે કરવું નહીં. યાદ રાખો, એ રીતે તપસ્યા કરવાની. ભલે આવે ખરા બધા, પણ આપણે કોઈને એવી એડવર્ટાઇઝ કરવાની જરૂર નથી છાપામાં કે મેં આટલા દિવસના ઉપવાસ કર્યા અથવા અમુક અમુક વસ્તુ. કારણ કે તપ એટલે ઈચ્છાનો વિરોધ, તપ એટલે ઈચ્છાનો નિરોધ, એટલે સમતાનો પ્રયોગ, એટલે સહજાનંદનો અનુભવ, એટલે સહજાનંદનો અનુભવ. લીલોત્રી સર્વથા ત્યાગ, બ્રહ્મચર્ય આઠે દિવસ પાળવો. ભગવાને કહેલા અણુવ્રત કે મહાવ્રતમાં પહેલું વ્રત તે અહિંસા વ્રત છે, પરંતુ મોટું વ્રત તે બ્રહ્મચર્ય વ્રત છે. માટે જેમણે મોક્ષ માર્ગમાં આગળ વધવું છે એવા વિવેકી મનુષ્યોએ બ્રહ્મચર્યની ભાવના કરવી. વિવેકી મનુષ્યોએ બ્રહ્મચર્યની ભાવના કરવી અને શક્તિ પ્રમાણે બ્રહ્મચર્ય પાળવું. પણ આ આઠ દિવસ તો બ્રહ્મચર્ય પાળવાની ખાસ આજ્ઞા જ્ઞાની ભગવંતો આપણને આપે. બને તો ભાદ્રપદ પૂનમ સુધી આપણી પાસે બે પર્યુષણ કરાવવા છે. આપણને એક પર્યુષણ કરવામાં પણ પેટમાં ચૂંટ આવે છે. પર્યુષણ આવે ને, હા હું પાછું લો ભાભી લો, ખાવાનું નહીં પીવાનું નહીં, આ કોઈ સવારે ભક્તિ કરો ને આ બપોરે પાછું ધ્યાન કરો ને પાછું આ સ્વાધ્યાય કરો. હા અમારે દુકાન નહીં હોય, અમારે આ બધું આ બિઝનેસ તો બધું છે ને. સારું હવે તું કહે તો હું આવું છું, ચાલ ખાઈશ, જા તું જા આગળ, તું આગળ. માતાઓ આગળ છે, કાલ વાત થઈ ગઈ હતી. દેશને બચાવનાર, સંસ્કૃતિને બચાવનાર, અધ્યાત્મને બચાવનાર અને મનુષ્યોને પણ સારા રસ્તે ચલાવનાર માતાઓ છે. યાદ રાખો, તમારી સંસ્કૃતિ અહીંયા ભણ્યા તેથી તમે એમ કહો છો કે લેડીઝ ફર્સ્ટ એવું અહીંયા શીખ્યા, એવું નથી. હજારો વર્ષ પહેલા ભારતની અંદર મંત્ર જપાય તો સીતા રામને રાધેશ્યામ બોલાતું હતું. રામ સીતા એવો મંત્ર છે, કૃષ્ણ રાધા એવો મંત્ર છે. માટે લેડીઝ ફર્સ્ટ તે આ અહીંયાની સંસ્કૃતિ નથી, યાદ રાખજો. પણ હવે આપણને આપણી સંસ્કૃતિની જ ખબર નથી એટલે આપણે માનીએ છીએ કે ભાઈ આ લંડન, ન્યુયોર્ક, પેરિસ ને લોસ એન્જલિસમાં જે થાય એ બધું શ્રેષ્ઠ, અને ત્યાં રહેનારા મનુષ્યો તે ભગવાન, અને આપણે બીજા બધા જે ભારતમાં રહેનારા બધા ભૂત જેવા ગામડિયા. પ્રભુ એવું છે નહીં, તો ચોવીસે તીર્થંકર ભગવાન કોણ ગણે તું? તો રામ અને કૃષ્ણને કોણ ગણે? બુદ્ધ અને શંકરાચાર્યને શું ગણે? નાનક અને કબીરને શું ગણે? હેમચંદ્રાચાર્યને હરિભદ્રસુરીને શું ગણે?
અને રાજચંદ્ર અને રામકૃષ્ણ ને શું ગણે, માટે એ બાબતમાં તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ, હાલ પૂરતી, પછી કોક વાર એને ખોલશું, અત્યારે આપણો એ વિષય નથી. આટલી વાત આપણે ઇન્ટ્રોડક્શન રૂપે કરીને, છેલ્લો શબ્દ છે શમમ. શમમ નો અર્થ છે ઓમ શાંતિ શાંતિ શાંતિ, એવો એનો અર્થ. આ વાત આપણે લીધી એ ઇન્ટ્રોડક્શન ના રૂપમાં હતી. આજથી અને આવતીકાલથી આપણે બે વાર મળવાના છીએ, એટલે એક વાર દ્રવ્યાનુયોગ ને ચરણાનુયોગની મુખ્યતાથી તત્વજ્ઞાન શીખીશું, અને સાંજના સાંજના આપણે ભગવાન પાર્શ્વનાથના ચરિત્ર દ્વારા આપણા આત્માને પવિત્ર કરવાની વિધિને જાણીને અમલમાં મૂકીશું. એટલે અત્યારે આપણે એની ઇન્ટ્રોડક્શન કરીએ. અત્યારે ઈસવીસન 1993 ઓગસ્ટ નો મહિનો ને 15મી તારીખ છે. ભારત દેશ આજે આઝાદ થયો હતો. This is the Independence Day for India. આ ભારતમાં અત્યારે વિતરાગ દર્શન ની માન્યતા પ્રમાણે વીર પ્રભુનું શાસન ચાલે છે. વીર પ્રભુના 5 નામ છે મુખ્ય, આમ તો 1008 નામ, પણ ભગવાનના મહાવીર ભગવાનના 5 નામ કયા? શ્રી વર્ધમાન ભગવાન, શ્રી સન્મતિનાથ ભગવાન, શ્રી વીર પ્રભુ, શ્રી મહાવીર પ્રભુ અને શ્રી અતિવીર પ્રભુ. આ ભગવાનના 5 મુખ્ય નામ છે. એ ભગવાન ઈસવીસન પૂર્વે 599 માં જન્મ્યા હતા અને 72 વર્ષનું આયુષ્ય પૂરું કરી અને ઈસવીસન પૂર્વે 527 માં નિર્વાણ પધાર્યા. એ પહેલા લગભગ 250-300 વર્ષના ગાળાની અંદર જેઓએ આરહત દર્શનની નેતાગીરી સંભાળી હતી એવા ભગવાન 23માં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર આપણે વાંચીશું, વિચારીશું, સમજીશું, એમના ઉત્તમ ગુણોને યાદ કરીશું અને એમના ઉત્તમ ગુણોને આપણી શક્તિ પ્રમાણે આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીશું. આ કઈ નવી વાત નથી હો, આ તો તમારા ભાઈ મહાપુરુષોએ તો બહુ પહેલાના જમાનામાં એ વાત કરી હતી. સદવૃત્તાનામ ગુણગણ કથા દોષવાદે ચ મૌનમ. મહાન પુરુષોના ચરિત્રનું ગુણ સ્મરણ કરવું, ગુણાનુરાગ કરવા, સંકીર્તન કરવું તે આપણા કલ્યાણનું કારણ છે. માટે જ્યારે સમય મળે ત્યારે ભગવાનના ગુણગાન ગાવા, ગાવા ન હોય તો ધીમેથી બોલવા, બોલવું ન હોય તો મૌનપણે એમના ગુણગાન, એમના ગુણોનું ચિંતવન કરવું. તમારા લોંગ ફેલોએ પણ કીધું છે કે લાઈવ્સ ઓફ ગ્રેટ મેન ઓલ રિમાઇન્ડર્સ ટુ મેક અવર લાઈફ સબલાઇમ. Lives of great men all remind us to make our lives sublime. યાદ રાખો, દરેક વિવેકી મનુષ્યો આપણને સારા માર્ગે લઈ જવા માટે પ્રેરણા આપે છે, પણ તે વિવેકી મનુષ્યો પહેલા પોતાને સાચા માર્ગે લઈ જાય છે. જેણે પોતાના આત્માને ઓળખ્યો નથી તેના નિમિત્તથી પ્રાયે અન્ય મનુષ્યો આત્માની ઓળખાણ કરી શકતા
જેણે પોતાના આત્માની ઓળખાણ કરી નથી તેના નિમિત્ત થી પ્રાય અન્ય મનુષ્યો આત્માની ઓળખાણ કરી શકતા નથી. અહીં તો આપણે એવા ધુરંધરોની વાત ધુરંધરોનું શરણ લઈએ છીએ કે જેઓએ માત્ર આત્માની ઓળખાણ નહોતી કરી, પૂર્ણ આત્મ સ્વરૂપ થઈ ગયા. તો પ્રસ્તુત છે ભગવાન પાર્શ્વનાથ પરમાત્માનું ચરિત્ર અને ગુણાનુવાદ અને ગુણાનું રાગ અને ગુણ ગ્રહણ. ગુણાનુવાદ, ગુણાનુરાગ અને ગુણ ગ્રહણ એમ આપણે 23માં ભગવાન વર્તમાન 24માં થયેલા 23માં ભગવાન શ્રી પારસ પ્રભુ તેમને આપણે ઓળખવાનો પ્રયત્ન કરીશું. ઇન્ટ્રોડક્શન રૂપે એક નાનું પદ્ય છે, અંકો ભગવાનના ભગવાનનો જન્મ થયો તે વાત પણ કીધી છે ને ભગવાન કેવા છે ને ક્યાં આવ્યા એ એક જ કવિતની અંદર વર્ણન કરે છે. પ્રાણત દેવ લોક તજ સ્વામી નગર બનારસ હર્ષ મહાન અશ્વસેન દ્રુપતાત પ્રભુ કે વામામ વામા પુરજન મે સુખદાન હરિત બરન મન હરન દિવ્ય તન સકલ સુરાસુર માનયાન પારસ નાથ યનાથન કે પતિ અતર બિરાજો બ્રહ્મતમ ભાન પારસનાથ અનાથન કે પતિ અત્ર બિરાજો બ્રહ્મતમ ભાન. જેના અંતરની અંદર પરમાત્મા માતેનો માટેનો પ્રેમ પ્રકાશ્યો છે તે સંસાર સમુદ્રને સહેજમાં તરી જાય. જેના અંતરની અંદર પરમાત્માને પ્રત્યેનો સાચો પ્રેમ પ્રગટ્યો છે તે આ સંસાર સાગરને સરળતાથી તરી જાય. સાહેબ આગમ પ્રમાણ આપો, તમારી વાત તો અમે માનીએ નહીં. તો કે દરરોજ ભક્તામૃત સ્તોત્ર બોલે છે ને એમાં પહેલી કડીમાં શું બોલે છે? ભક્તામર પ્રણત મૌનિમણી પ્રભાણામ ઉદ્યોતકમ દલિત પાપ તમોવિતાનમ. હવે આવે છે સમ્યક પ્રણમ્ય જિન પાદ યુગમ યુગાદૌ આલંબનમ ભવજલે પતતમ જનાનામ આલંબનમ ભવજલે પતતમ જનાનામ. આપણે બધા સંસાર સાગરમાં ડૂબકા થઈ રહ્યા છીએ, આપણે તરવું હોત તો અહીં કીધું ભગવાન આદિનાથ ઋષભદેવ ભગવાનના ચરણકમળને પકડી લો તો આપણે ડૂબીશું નહીં, અને જો ભગવાનના ચરણ ન પકડ્યા તો માનજો કે પત્તો પણ લાગશે. તો સાહેબ એ તો પહેલાના જમાનામાં કીધેલું, આ જમાનામાં અનંત જ્ઞાનીનો એક અભિપ્રાય છે અને એક જ્ઞાનીના અનંત અભિપ્રાય. યાદ રાખો, અનંત જ્ઞાનીઓનો એક અભિપ્રાય છે અને એક જ્ઞાનીના અનંત અભિપ્રાય છે, કારણ કે એને જીવનમાં કંઈ અનુભવથી નિર્ણય જ કર્યો નથી. કોઈક દી આમ કહે છે, કોઈક દી આમ કહે છે, એમ હોય નહીં. અનંત જ્ઞાની ભગવંતો જેમણે આત્માનો અનુભવ કર્યો તેઓ એક જ વાત કહે છે. માટે તારો પ્રશ્ન હતો કે ભાઈ આ તમે પહેલાના જમાનામાં તો કીધું, પણ આ જમાનામાં કોઈ એવું કીધું કે આપણે ભગવાનની ભક્તિ સાચી કરીએ તો આપણું પરમ કલ્યાણ થાય? કે હા, તો બોલજો. આપણે એક એક લીટે જીલીએ. શુભ શીતળ તામય છાય રહી, શુભ શીતળ જ્યાં ફળ પંક્તિ કહી,
એવી વાત તમારા કહેવાથી અમે માનીએ નહીં, કોઈ મોટા જ્ઞાની પુરુષ કહે તો વાત માનીએ. ભજીને ભગવંત ભવંત, ભવંત એટલે મોક્ષ. તો મોક્ષ પ્રાપ્ત કરવા માટે આપણા સૌને માટે સરળ સાધન તે સાચો દિવ્ય પ્રેમ, સાચો દિવ્ય પ્રેમ. પ્રેમમાં નિષ્કામપણું આવી ગયું. પ્રેમ કરે અને કંઈક માગે તો વેપાર કહેવાય. પ્રેમ કરે અને કે તમે મને શું આપશો, હું તમારું આટલું કામ કરું તો શું આપશો, અથવા તમારું આ પ્રમાણે આ ધંધો કરીએ તો અમારું કેટલું, એ બધું વેપાર થઈ ગયો. પ્રેમ, પ્રેમ એટલે કપટ રહિત થઈ આત્મ અર્પણા આનંદ ધન બદલે. આ દુનિયામાં લાખો મનુષ્યોમાંથી કોઈક જ સાચો પ્રેમ કરી શકે છે. પ્રેમ તે ખાંડાની ધાર છે, ધાર તરવારની સોહલી દોહલી ચૌદમા દિન તણી ચરણ સેવા. પણ તે કર્યા વિના કોઈનો આરો વારો છે નહીં. માટે આપણે ગમે તેમ થાય તોય પણ પરમાત્મા સાથે સાચો પ્રેમ કરવાનો આજે અંતરમાં સંકલ્પ કરવો છે. હે પરમાત્મા, હું આપની સાથે સાચો પ્રેમ કરવા માંગુ. વિચારજો એવા એવી ભક્તિ થઈ ગઈ. પ્રાણ દેવ લોક તજ સ્વામી નગર બનારસ હર્ષ મહાન. ભગવાન ના આગમન ની પૂર્વ સંધ્યાએ વાત કરે છે. ભગવાન ક્યાંથી આવ્યા? તેરમું સ્વર્ગ શરૂ કર. તેરમા સ્વર્ગમાંથી ભગવાન, એમ નામ પ્રાણંત સ્વર્ગ છે. ભગવાન નો આત્મા ક્યાં હતો? તેરમા સ્વર્ગમાં હતો. ત્યાંથી ક્યાં આવ્યો? આ દક્ષિણ ભરત ક્ષેત્ર કહેવાય છે. વર્તમાન દુનિયા છે ને એને જૈન જોગ્રાફીમાં દક્ષિણ ભરત ક્ષેત્ર કહેવાય છે. ધ પ્રેઝન્ટ વર્લ્ડ નોન ટુ ધી સાયન્ટિસ્ટ ઇઝ અ સ્મોલ સેક્શન ઓફ સાઉથ ભરત ક્ષેત્ર. એવા પાંચ ભરત ક્ષેત્ર, પાંચ અયાવત ક્ષેત્ર અને પાંચ મહાવિજય ક્ષેત્ર થાય ત્યારે મનુષ્ય લોક પૂરો થાય છે. મનુષ્ય લોક એટલા જ ભાગમાં મનુષ્યો વસે છે. 45 લાખ જોજન પ્રમાણ ભૂમિમાં મનુષ્યો વસે છે. એથી બહાર કોઈ પણ મનુષ્ય વસે નહીં અને જઈ શકે પણ નહીં. 45 લાખ જોજન પ્રમાણ 18 દ્વીપ નો જે વિભાગ છે ત્યાં સુધી જ મનુષ્ય વસે અને મનુષ્ય જઈ શકે, ત્યાંથી બહાર જઈ શકે નહીં. અને તેથી સિદ્ધશિલાનું માપ પણ કેટલું છે? 45 લાખ યોજન પ્રમાણ બંને. કારણ કે મનુષ્ય સિવાય કોઈ પણ મોક્ષે જઈ શકે નહીં. તો જેટલો નિવાસ સ્થાન 18 દ્વીપનું મનુષ્યનું છે એટલું જ, એટલા જ મેઝરમેન્ટ સિદ્ધલોકના છે. સિદ્ધલોક એટલે વેન વી વિલ બીકમ ફોર્મલેસ ગોડ, વી વિલ રિસાઇડ એટ ધ ટોપ ઓફ ધ યુનિવર્સ, વિચ ઇઝ નોન એઝ સિદ્ધશિલા. ભગવાન તેરમાં, ભગવાન સ્વર્ગમાંથી પ્રાણત નામના સ્વર્ગમાંથી આવ્યા છે. પ્રાણત દેવ લોક તજી સ્વામી નગર બનારસ હર્ષ મહાન. અત્યારે બનારસ જાવું ભાઈ, બનારસમાં જે તે વખતે આગળ કહે છે, અશ્વસેન નૃપતાત પ્રભુ કે વામા ઉરજન મે સુખદાન. એટલે આજથી લગભગ 2800 વર્ષ પૂર્વે ભારતમાં આવેલા યુનાઇટેડ પ્રોવિન્સમાં પૂર્વ ભાગમાં બનારસ નામના શહેરના સમ્રાટ અશ્વસેન રાજા અને તેમના પટરાણી શ્રી વામા માતાને ઘેર પાર્શ્વનાથ ભગવાનનો જીવ
પ્રાણક નામના સ્વર્ગમાં આયુષ્ય પૂરું કરી અને માતાના ઉદરમાં વિરાજમાન થાય છે. હરિત વરન મન હરન દિવ્ય તન સકલ સુરાસુર માનયાન. ભગવાનનું સામાન્ય વર્ણન કરે છે, જન્મ નથી, જન્મ માનતો છે. આ તો ઇન્ટ્રોડક્શન આપે છે. કઈક લીલા જેવો ભગવાનનો વાઇટિશ બટ લિટલ ગ્રીનિશ સ્કિન ઇઝ ધ કલર ઓફ ધ બોડી ઓફ ધ લોર્ડ પાર્સના. હરિત વરન મન હરન દિવ્ય તન. ભગવાનને જોવે તો આ તમારા દુનિયામાં કોઈ પણ મનુષ્ય તેમની બરોબરી કરી શકતા નથી. પણ અત્યારે આપણે એની ડિટેલમાં નથી જવું, કારણ કે એકદમ તમારા ગળે ઉતરે એવું નથી. કારણ કે અહીંયા તો બધું એમ માને કે ભાઈ તો આ અમારે અહીંયા પણ પેલું મિસ્ટર કોઈ થાય છે ને, જેમાં પેલા મિસ ઇન્ડિયા ને મિસ લોસ એન્જલિસ ને મિસ અમેરિકા ને મિસ વર્લ્ડ ને બધા થાય છે ને. હે ભગવાન, તીર્થંકર પરમાત્માને તીર્થંકર નામ કર્મ ના ઉદયથી તેમનું શરીર અતિ અતિશય સુંદર અને સર્વાંગ સપ્રમાણ હોય છે. જો ભગવાનનું કપાળ જોઈએ તો આંખો ભૂલી જઈએ, આંખો જોઈએ તો નાક ભૂલી જઈએ, નાક જોઈએ તો ગાલ ભૂલી જઈએ, ગાલ જોઈએ તો હોઠ ભૂલી જઈએ, હોઠ ભૂલી જોઈએ તો દાઢી ભૂલી જઈએ, અને દાઢી ભૂલી જઈએ જોઈએ તો બીજું બધું ભૂલીને એકદમ આપણા અંતરની અંદર સર્વાંગ સુંદર એવા પરમાત્મા. એમનું બાહ્ય સ્વરૂપ પણ એટલું સુંદર હોય છે, પણ એમનું બાહ્ય સ્વરૂપ તે મુખ્ય નથી. એમનું બાહ્ય સ્વરૂપ તે મુખ્ય નથી. એમના બાહ્ય સ્વરૂપને જોવું ખરું, પણ એમાં અટકી જવું નહીં. બાહ્ય સ્વરૂપ જોવું ખરું, પણ એના દ્વારા અંતરમાં ઉતરવું. અને જો અટકી જાય તો, અટકી જાય તો બોલો. મતાથી કેવા જે જીન દેહ પ્રમાણ ને સમવસરણાદિ દે વરણન સમજે જીનનું રોકી રહે નિજ બુદ્ધિ. તમે કોઈ મંદિરમાં તીર્થયાત્રા દર્શન કરવા જાઓ તો બહાર કમ્પાઉન્ડમાં બેસી પછી એમ કો થઈ ગયા ભગવાન કે કમ્પાઉન્ડમાં ન જવાય, પછી પગથિયા પર બેસી રહો તો દર્શન ન થાય. પછી અંદર ચોકમાં જાઓ, ના સાહેબ ચોકમાં નહીં, હે ભગવાનના દ્વાર સુધી જવું છે તો ભગવાનના દર્શન થાય. અને કપડાં બપડા ધોવે ને જરા મોડું મોડું સાફ થઈને ગભારામાં જવું હોય તો ભગવાનના પાર્થિવથી પણ દર્શન થઈ શકે. હરિત વરન મન હરન દિવ્ય તન સકન સુરાસુર માનયાન. આ વાત પણ શાસ્ત્રની છે. ભગવાન 100 ઇન્દ્રોથી અથવા 64 ઇન્દ્રોથી પૂજાય છે. આવો એક નિયમ છે, આવો એક નિયમ છે. જેમ તમારા તમારી દુનિયામાં આ દેશમાં શું નિયમ છે, તમે જો અમેરિકાના પ્રેસિડેન્ટ બનો તો તમારું આ ઘર અહીંયાનું ન્યુયોર્ક ન્યૂજર્સીનું છોડીને વોશિંગ્ટનના વ્હાઇટ હાઉસમાં રહેવા જવું કે ભાઈ અહીંયા રહો, રહેવું પડે. રહી શકો ખરા, તમે પ્રેસિડેન્ટ થાવ તો અહીંયા રહી શકો ખરા સાહેબ? એ તો ફરજિયાત છે, ત્યાં ત્યાંથી જવું પડે. અહીંયા કંઈ પ્રેસિડેન્ટ રહી ન શકે તો ભગવાનને પણ એવો નિયમ છે કે ભગવાન જે બને એને 3 લોકના નાથ જે ઇન્દ્રો છે તે ભગવાનને વંદન કરે છે, ભગવાનને એમના પતિ સ્વામી માને. પારસ નાથય નાથન કે પતિ અત્ર બિરાજો ભ્રમતમ ભાવ. પાર્શ્વનાથ ભગવાનનું નામ છે, ભગવાનનું નામ પાર્શ્વનાથ. પાર્શ્વનાથ એ ખરેખર તો પારસનાથ. પારસનાથ એટલે આપણામાં માન્યતા છે ને, પારસ લોઢાને પણ સોનું કરી નાખે. જો આપણા હૃદયમાં અહીંયા આવે તો આપણું પણ કામ, પણ ભગવાન કેમ, એમ તો વાણિયાના પણ બાપા છે, એટલે કઈ એકદમ આવે
સાત ગરણે ગાળે તમારો પ્રેમ, ત્યાર પછી ભગવાન તમારા કે મારા હૃદયમાં રહેવા માટે એમ કઈ આવે નહી. તમે કઈ બે ચાર હીરા બતાવી દો કે તમે આ કઈ લગડીઓ થોડી બતાવી દો, અથવા તમારો ન્યુયોર્ક નો ફ્લેટ બતાવી દો, કે કઈ એવું કલર ટીવી કે કઈ એવું બતાવી દો, તો એ તો શબરીને ઘેર જા જ્યાં આગળ 48 વર્ષની તપસ્યા છે, અથવા ચંદન બાળાને ઘેર જા. ચંદન બાળા સોનાનો થાળ હતો, એને ભેંસુક બનાવ્યો હતો, તો પૂરણ પોળી, તો ગુલાબ જાંબુ. આ બહેનો વધારે ખબર, ચંદન બાળા એ ભગવાન મહાવીરને પેલા 175 દિવસ પછી પારણા કરાવ્યા હતા, તો ભગવાન એને ઘેર પૂરણ પોળી ખાવા ગયા હતા. તો ભેંસુક મગજ શું તમારે એ બીજી કાજુની કતરી બનાવી હતી હે? પોતાના દિલનો કટકો ભગવાનને આપ્યો, પોતાના દિલનો કટકો ભગવાનને આપ્યો હતો. જગતના જીવોને માટે આ વાત ગળે ઉતરી શકે એમ છે. આપણા દિલનો કટકો જ્યારે આપણે ભગવાનને આપીએ ત્યારે ભગવાન, વી હેવ નોટ ટુ ગો ટુ હિમ, હી હેઝ ટુ કમ ટુ અસ. સાહેબ બોલ્યું તો અભિનય ન થાય, અભિનય નથી એમ છે વસ્તુનું થોડું. હા, સામાન્ય ભક્ત આપણે બધા છીએ તો આપણે તો મંદિર જવું પડે, પણ લોકોત્તર જે હોય એમને આ કે અત્યારની વાત નથી, હોય પહેલેથી આવું ચાલ્યું આવે છે. એ બેના તો તમને નામ કહી દીધા, ચંદન બાળા એને કે ભગવાન ગયા. વિદુર એટલી બાફેલી ભાજી તૈયાર કરી હતી કૃષ્ણ ભગવાન, એને ઘેર ગયા અને સરોવર કાંઠે શબરી બેઠી જપે રામ નું નામ. એક દિન આવશે સ્વામી મારા અંતર ના આધા, એક દિન આવશે સ્વામી મારા અંતર ના આધા. કેટલા વર્ષ? More than 48 years. When she was a girl of 12 or so, her guru had told that you will be blessed with the darshan of Bhagwan Ram, and it got into her heart. Pachi 18 varshi thi, 20 varshi thi, 22 varshi thi, 25 varshi thi, bada ke gandi tare ghar to Bhagwan avtar, Bhagwan to મોટા મોટા રાજા ને ઘેર જાય, મોટા મહેલ હોય, એવું બધું હોય, મોટા મોટા સરદાર હોય, સેનાપતિ હોય, ક્ષત્રિય સૂર્યવંશી રાજપૂત હોય, મોટા એવા કમાન્ડર હોય તો જાય. આપણે ઘેર તો તું તો પછી તો મોટી થઈ ગઈ ને બધા, હા તું તો ઘરડી થઈ ગઈ લે, તારા દાંતે પડી ગયા, ભાવ ધોળા થઈ ગયા, આ અડધી બાંકી વળી ગઈ, વળી તું ભીલડી પાછી નીચ જાતની, વળી કાં તું એમએ કેન્ટાબ લઈને પોસ્ટલ ની પીએચડી થઈ લઈને, તારે ઘેર તો ભગવાન આવતા હશે. હલતી તો હલતી બધા એને ડરો જેમ કે હો, બધા એમ અપમાન કરે કે તારે ઘેર તો ભગવાન, પણ એ તો એ કહે છે એક દિન આવશે સ્વામી મારા પુરાણ ની વાત કરો છો ને તમે, જૂન વિચાર ના લાગો, યુ આર નોટ અ મોડર્ન મેન, યુ આર ટોકિંગ અબાઉટ સમથિંગ વિચ ઇઝ રિટન ઇન ધ ઓલ્ડ બુક્સ. તો આ 300 વર્ષ પહેલાની વાત કરે છે, 300-400 વર્ષ પહેલાની, 200 વર્ષ પહેલાની પણ વાત છે, એ તને કહીએ. તને તારા ગળામાં જો ઉતરતું હોય તો બધું તૈયાર છે, જો પોતાના ગળામાં પોતે ઉતારવું. તમારો બાબો હોય એને તમે ખવડાવો, પણ પછી તમે આમ આમ કરો તો એના ગળામાં ઉતરી જાય. તમે બાબાના મોઢામાં મૂકો અને પછી પહેલા ગળ એ ના ગળે, તમે એમ કરો સાર તારે બદલે હું ગળ્યું, તો ન ચાલે. એને જ ગળવું જોઈએ કે તમે ગળો તો ચાલે? હે, તો અહીંયા અમે ગમે તેટલું કહીએ પણ તમે એકાંતે બેસીને આરાધ માંડે તો
તીર્થ પધારે ને દ્વાર રે, એકાંતે બેસીને આરાધ માંડે તો અલખ પધારે ને દ્વાર રે, મેરું તો ડગે પણ જે ના મન ના ડગે રે, મેરું તો ડગે પણ જે ના મન ના ડગે રે. આને સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા કહે છે. આવા સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા તે સાત ભયથી રહિત હોય છે અને તેથી ભગવાન તેમના ઘેર આવે છે એમ ભક્તિ માર્ગની અપેક્ષાએ કહેવાય. જ્ઞાન માર્ગની અપેક્ષાએ મિથ્યાત્વ મોહનીનો નાશ થઈ અને શુદ્ધ સંકેત એમને પ્રગટે છે એમ અહીંયા કહે છે. 1931 આવ્યો અપૂર્વ અણસાર રે, 1942 અદ્ભુત વૈરાગ્ય ધાર રે, 1947 સમચિત શુદ્ધ પ્રકાશ રે. શું થયું? ભગવાન આવ્યા. અમે લોકો જરા ભગત એટલે બોલીએ કે ભગવાન આવ્યા, એ જરા જ્ઞાની ની ભાષામાં બોલે છે. સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે, વાંધો નહીં. તમારું બાબુ તોતડું બોલે તો તમે એના ઉપર ગુસ્સો કરો છો? સાહેબ, તોતડું બોલે તો મન તો વધારે વારો લાગે. હા, તોતડું બોલે તો વધારે વારો લાગે. અહીંયા ભગત હોય ને તો ભગત, અમારા લોકો અમે ભગત હોય, ભગત તો ભગત ની ભાષામાં બોલે, એ જરા મોટા પુરુષ છે તો જ્ઞાની ની ભાષામાં બોલે. ક્યા ભાષા ક્યા સંસ્કૃત ભાવ ચાહીએ? સાત, ભગવાન આપણી ભાષા જોતા નથી પણ ભગવાન તો આપણો ભાવ જોઈને હાજર થાય. પારસનાથ નાથન કે પતિ અત્ર બિરાજો ભ્રમત મહાન. છેલ્લો મુદ્દો છે, ભગવાન આવે તો શું થાય? ઘણા ભાઈઓ એવું કહે છે, ઘણી વાર પ્રશ્ન પૂછે કે સાહેબ આ બધું તમે આટલું કહ્યું, આપણને ભગવાન ભગવાન મળે તો શું થાય? સાહેબ, આપણને ભગવાન મળે તો શું થાય? આ ભગત ની ભાષા બોલીએ. ગણાય એમ બોલે, સાહેબ આત્મજ્ઞાન આત્મ સાક્ષાત્કાર થાય તો શું થાય? અથવા ગણાય એમ પૂછે, સાહેબ નિર્વિકલ્પ સમાધિ લાગે, ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન, ટ્રુ ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન થાય તો શું થાય? આ દુનિયામાં વેચાય છે તે ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન નથી. હો, $10-$25 આપે, $50 આપે, ભગવાન કોઈ ની પૈસા થી ન મળે, યાદ રાખવું. પૈસા વાળા જે બહુ પૈસા વાળા હોય એનાથી ભગવાન દૂર રહે. પૈસા વાળાનો શું સમજો? જે પૈસા ને પોતાના માને એનું નામ પૈસા વાળા. બાકી પૈસા હોય તો વાંધો નથી, પણ આ પૈસા મારા છે એમ માને તો સ્વપ્નમાં પણ ભગવાન મળે તો સંકેત થાય નહીં. જેને સંકેત જોઈતું હોય તેને મારું કશું જ નથી એ મંત્રમાં માનવું જોઈએ, સાચે સાચ એમ માનવું જોઈએ તો જ સંકેત થાય. એવું છે, ક્રાઇસ્ટ ભગવાને એમ કહ્યું કે સોયના કાણામાંથી હાથી અને ઊંટ જાય પણ આ મિલિયોનેર એટલે મલ્ટી મિલિયોનર ને બિલિયોનેર ને તો મારો ભગવાન કોઈ નહીં મળતો. સોયનું નાકું કેટલું મોટું હોય, એની અંદરથી હાથી અને ઊંટ જાય કે એ કદાચ જાય, પણ આ જે મલ્ટી મિલિયોનર ને બિલિયોનેર જે પોતાને માનતા હોય એને મારો ભગવાન કોઈ નહીં મળે. આ તો ક્રાઇસ્ટ ભગવાન કહે છે. મહાવીર ભગવાન તો વળી વધારે કડક છે, ખોટું લગાડવું નહીં કોઈએ. ભગવાનની વાણી સાંભળીને કોઈ વ્યક્તિને ઉદ્દેશીને કે કોઈ ગ્રુપને ઉદ્દેશીને કહેવામાં આવતી નથી, ભગવાનની વાણી તો ત્રિકાળ સત છે. એટલે ભગવાન તો એમ કહે છે, બહુવારંભ પરિગ્રહ નારકસ્યેષુ, બહુ જ પાપ આરંભ અને બહુ જ પરિગ્રહની તૃષ્ણા વાળાની નિયમથી નરકની જ ગતિ હોય બીજી ગતિ હોતી. ક્રાઇસ્ટ ભગવાન કહે છે, સર્વજ્ઞ મહાવીર ભગવાન પણ કહે છે, બધા ભગવાન કહે. શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે તે જે ભાઈઓને વાંચ્યું હોય તેમણે મોક્ષ માળાના 25મા પાઠમાંથી વાંચ્યું. મોક્ષ માળા પાઠ
25 વાંચી લો. અત્યારે આપણે સમય ઓછો છે, સમાપ્તિ અવસર નજીક છે. જ્યારે ભગવાન મળે ત્યારે શું થાય? જ્યારે ભગવાન મળે ત્યારે ઘણું બધું થાય. જ્યારે ભગવાન મળે ત્યારે ઘણું બધું થાય. તારી દુનિયામાં વખત છે કે સાહેબ, કોઈ ભાઈ, કોઈ મનુષ્ય એકાએક 3-4 વર્ષમાં બહુ પૈસા વાળો થઈ જાય તો શું થાય? કારણ કે દુનિયામાં લક્ષ્મીનું બહુ મહાત્મ્ય છે, જગતના મનુષ્યોમાં લક્ષ્મીનું બહુ મહાત્મ્ય છે. તો આપણા ગુજરાતી તો એ બધા મોટા ભાગે જાણે છે ને, ગુજરાતી મોસ્ટ ઓફ ધી પીપલ કેન અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. શું થાય? પહેલા લખમો કહેવાતો હતો ને પછી લક્ષ્મીચંદ શેઠ કહેવા. પહેલા તો આટલી ફાટેલી ધોતી પહેરતો હતો, બનિયને નહોતું, પછી તો ધોતિયું ને લોંગ કોટ, સોનાના ને ઉપર હીરાના બટન અને સોનાની ગ્રેઇનના ચશ્મા, અને એના મોઢા પર લક્ષ્મીનું તે ઝગ 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 થાય. અને ઉતરે તો રોલ્સ રોય માંથી ઉતરે ને એનો ડ્રાઈવર આમ કરીને કે સર શેની વાત ચાલે છે? તમે પેલું પૂછ્યું સાહેબ આ ભગવાન મળે તો શું થાય, કે ભગવાન મળે તો કઈ એટલો નવા બંગલામાં રહેવાનો જ આવે, આવું બધું પણ થાય એમ. જો ભગવાન મળે તો પૈસો મળે તો આવું બધું થાય, તો ભગવાન મળે તો શું થાય? તો ભગવાન મળે તો એટલું બધું થાય કે ગણ્યા ગણાય નહીં, વીણ્યા વિનાય નહીં, ને તોય મારા આત્મામાં માય. ગણ્યા ગણાય નહીં, વીણ્યા વિનાય નહીં, તોય મારા આત્મામાં માય, એટલા ગુણ પ્રત્યે સર્વ ગુણાંશ તે સમ્યક. અત્યારે સમાપ્તિમાં એનો ટાઈમ નથી એટલે કહેતા નથી શું શું થાય. જ્ઞાની કૃષ્ણ વચન આપું છું એ વાંચી લાવજો કાલે, પછી આપણે વિચાર કરશું. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 80 માં થોડું પ્રેક્ટિકલ છે, જેઓ થોડા અભ્યાસી હશે એને 60-70% સમજમાં આવી જશે, વધારે અભ્યાસીને 90% સમજણમાં આવી જશે. શેની વાત ચાલે છે? પાર્થ નાથ અનાથ કેપતિ અત્ર વિરાજો ભ્રમતમ ખા. એ કાલે આગળ ચલાવીશું, પણ આજે ભગવાન મળે તો શું શું થાય. નિરાબાદ પડે જેની મનોવૃત્તિ ભયા કરે છે, નિરાબાદ પડે જેની મનોવૃત્તિ ભયા કરે છે, સંકલ્પ વિકલ્પની જેને મંદતા થઈ છે, પંચેન્દ્રિયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે, ક્લેશના કારણ જેને નિર્મૂળ કર્યા છે, અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને જે સેવ્યા કરે છે, એકમાત્ર શુદ્ધ વૃત્તિ જેની છે તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો. આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ જેના હૃદયમાં ભગવાન વિરાજમાન થાય છે, તે અલ્પકાળમાં પોતે જ ભગવાન થઈ જાય. જેના હૃદયમાં ખરેખર ભગવાન વિરાજમાન થાય છે તે પોતે થોડા કાળમાં ભગવાન થઈ જાય છે. કેવી રીતે, કયા ક્રમથી, એ ઇત્યાદિ આપણે જ્યારે પાર્શ્વનાથ ભગવાનના ચરિત્રના ગુણગાન કરીશું ત્યારે ધીમે ધીમે એમાં આગળ વધીશું, અને તેમની કૃપાથી તેમના બતાવેલા માર્ગે ચાલીને આ પરીક્ષણ પર્વની પવિત્ર દિવસના આરાધન કરીને આપણા વિચારોને પવિત્ર બનાવીએ, આપણા આચારને પણ પવિત્ર બનાવીએ, અને જલ્દી જલ્દીથી આ
સ્વપ્ન સમાન સંસારની માયાનો મોહ છોડી અંતરમાં વિરાજમાન પરમાત્મા તેમના પ્રત્યે સાચો પ્રેમ સમજાવીએ તે આ પરિશ્રમની આરાધના ફળ છે. સ્વામી ભગવાન કી પ્રાર્થના, ભગવાન કી ગૌરી સુંદર શંકર, ભગવાન કી પર્વાધિરાજ પર્યુષણ પર્વ કી, સદગુરુ દેવ કી સબ સંતન કી આનંદ. અંત મંગળ સાધ દેહ છત